આપણે હમણાં સમય સંખ્યા અને અસમય સંખ્યાની વાત કરી. હવે સમય સંખ્યામાં બે પ્રકાર હતા, પીના છેદમાં ક્યુ અને દશાંશ સ્વરૂપ. તો એમાં જ આપણે હવે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં જવું હોય, અથવા તો દશાંશ સ્વરૂપમાંથી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં જવું હોય તો શું કરી શકાય એની વાત કરશું. તો અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપની આપણે બે સંખ્યાઓ લીધી છે, તો આ બે ને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે નાના હતા તે દિવસથી ભાગાકારની પ્રક્રિયા કરતા આવીએ, તો અહીંયા પણ ભાગાકાર જ કરવાનો છે. જો ભાગાકાર ના આવડે તો ઘરે કોઈને આવડતો શીખી લેજો. ચાર ના છેદમાં પાંચ છે, તો અહીંયા અંદર ચાર આવશે, બાર પાંચ આવશે. ભાગાકાર કરવા માટે આપણે અહીંયા પોઈન્ટ લઈ અને ઝીરો ઉતારવો પડશે. પાંચ આઠ ચાલીસ, શેષ વધશે ઝીરો, તો ચાર ના છેદમાં પાંચ બરાબર 0.8 લખી શકાય. તો આ પીના છેદમાં ક્યુ સ્વરૂપ હતું, આ આપણને મળે છે એ દશાંશ સ્વરૂપ મળે છે. હવે આ બીજાની વાત કરીએ, બે ના છેદમાં ત્રણ, તો બે ભાગ્યા ત્રણ, અહીંયા પણ ભાગ નહીં આવે તો પોઈન્ટ ઉપરથી ઝીરો ઉતારીએ, ત્રણ છ અઢાર કેટલા વધશે બે. હવે પાછો ઉપરથી ઝીરો ઉતારશું, ત્રણ છ અઢાર, પાછો ઉપરથી ઝીરો ઉતારીએ, ત્રણ છ અઢાર, આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલે. જો વર્ષો સુધી આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીએ તો આ પૂરી નહીં થાય, છેલ્લે સુધી આપણને જવાબમાં છ છ છ છ જ મળશે. તો અહીંયા આપણને બે ના છેદમાં ત્રણ બરાબર શું મળે છે, 0.66666, આવું. અને આને આપણે 0.612 વડે પણ દર્શાવી શકીએ. તો જો અહીંયા આપણને બે માં એક એક અલગ અલગ સ્વરૂપ મળે છે. આ સ્વરૂપ છે એ કયા પ્રકારનું છે, શાંત દશાંશ સ્વરૂપ. જ્યારે અહીંયા જે સ્વરૂપ મળે છે એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ. તો એકમાં શાંત મળે છે, બીજામાં અનંત આવૃત મળે છે, એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાંથી આપણે જ્યારે દશાંશ સ્વરૂપમાં જઈએ છીએ ત્યારે તે કોઈ પણ પ્રકારનું સ્વરૂપ મળી શકે. હવે આ વાત કરીએ આપણે પીના છેદમાં ક્યુ માંથી દશાંશ સ્વરૂપમાં જવાની, પણ જો દશાંશ માંથી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવું હોય તો, એટલે કે અહીંયા પણ આપણે જ રીતે બે ઉદાહરણ લીધેલા છે 0.8, તો આને આપણે ફેરવવા માટે પોઈન્ટ દૂર કરી શકીએ. જો એટલે આ થઈ જશે 8 ના છેદમાં 10, અંશ અને છેદમાંથી જેટલા છેદ ઉડતા હોય એટલા ઉડાડી શકાય. ઉપર લખી શકાય 4 2 8, નીચે લખી શકાય 5 2 10, 2 2 ઉડી જશે એટલે વધશે 4 ના છેદમાં 5. તો 0.8 નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ 4 ના છેદમાં 5 મળે છે. તો અહીંયા આપણે આગળના ઉદાહરણમાં વાત કરીએ, જો 4 ના છેદમાં 5 નું દશાંશ સ્વરૂપ 0.8 મળે છે, તો 0.8 ને જ્યારે આપણે પાછા પીના છેદમાં ક્યુમાં લઈ જઈએ ત્યારે જવાબ બદલવો જોઈએ નહીં. જો એનો એ જ જવાબ મળતો હોય તો આપણા બે જવાબ સાચા છે, બાકી બે ખોટા છે. હવે બીજી સંખ્યા લઈએ, આ સંખ્યા કેવી હતી, શાંત. શાંત ને ફેરવવું સરળ હતું, કેમ કે એમાં ડાયરેક્ટ પોઈન્ટ ને દૂર કરીને છેદમાં 10 લઈ આવી શકીએ. આમાં આપણે એવું નહીં કરી શકીએ. જો પોઈન્ટ દૂર કરો તો કેટલા ઝીરો છેદમાં લખશો, અહીંયા તો અનંત સુધી જાય છે, તો અહીંયા આપણે એવું કરી શકશું નહીં. તો અહીંયા આપણે બીજો કંઈક ખેલ કરવો પડશે. જો તો આના માટે આપણે આવું ધારી લઈએ, ધારો કે એક્સ બરાબર 0.66666, આવું આપણે ધારી લઈએ, અને આ પરિણામને આપણે નંબર આપી દઈએ 1. હવે કેટલા આંકડાઓ અહીંયા રિપીટ થાય છે, તો કે એક જ, 6 એક જ અંક એવો છે જેનું પુનરાવર્તન થાય છે. જો એક જ અંક રિપીટ થતો હોય તો બંને બાજુ 10 વડે ગુણાકાર કરવો. જો આના બદલે આવું હોત 0.13 13 13, અહીંયા બે આંકડાનું પુનરાવર્તન થાય છે તો બંને બાજુ 100 વડે ગુણાકાર કરવો. જેટલા અંકનું પુનરાવર્તન થતું હોય એટલા વડે બંને સાઈડ આપણે ગુણાકાર કરશું. અહીંયા આપણે એક જ અંક પુનરાવર્તન થાય છે એટલે બંને બાજુ 10 વડે ગુણીએ, તો અહીંયા થશે 10x બરાબર 10 0.66666, આવું થશે. અહીંયા કઈ ફેર પડશે નહીં. હવે અહીંયા શું થશે, જો આપણી પાસે આવું હોય 10 × 0.66 અથવા તો 666, તો આમાં આપણે સાદું રૂપ આપીએ તો આપણને પરિણામ કેવું મળે છે, તો પેલા આપણે આમાંથી પોઈન્ટ ને દૂર કરી શકીએ, એટલે 666 છેદમાં 1000 આવશે,
એક એક ઝીરો ઉડી જાય. હવે આ બે ઝીરો ઉપર જાય તો શું થશે, બે આંકડા પેલા પોઈન્ટ આવશે એટલે 6.66 આવું સ્વરૂપ મળે. તો જે આપણી પાસે હતું શું 0.666, જ્યારે અહીંયા આપણને શું મળ્યું 10 વડે ગુણ્યા પછી, તો પોઈન્ટ અહીંયા હતો એના બદલે એક અંક આગળ જતો રહ્યો, તો અહીંયા હવે પોઈન્ટ આવી જાય છે. એટલે કે 10 વડે ગુણીએ તો પોઈન્ટ આ સાઈડ એક આગળ જાય છે, 100 વડે ગુણીએ તો બે અંક આગળ જશે, તો અહીંયા શું થશે 10 અહીંયા આવી જશે એટલે 6.666 આ અનંત સુધી ચાલુ રહેશે. અને આ પરિણામને આપણે નંબર આપશું 2. હવે 1 અને 2 બે પરિણામ મળ્યા તો 2 ની આપણે બાદબાકી કરશું, બીજું માઇનસ પેલું પરિણામ. આવું કરવાથી શું થશે, આ સાઈડ 2 ની બાદબાકી થાય એટલે 10x માઇનસ x આ 2 ની બાદબાકી થશે, સામે આ બંને ની બાદબાકી થાય એટલે અહીંયા આવશે 6.666 આ માઇનસ અહીંયા શું આવશે 0.6666 અનંત સુધી. હવે આ બંનેની બાદબાકી શું થશે 9x, સામે બંનેની બાદબાકી કેટલી થાય, તો જો એના માટે 6.666 અનંત સુધી આંકડાઓ જાય છે. અહીંયા 0.6666 અહીંયા આપણે લખ્યા છે એ જ વાત આપણે અહીંયા કરીએ છીએ. તો આ બંનેની બાદબાકી કરવી હોય તો જો અહીં બધે પાછળના અંક સરખા જ છે અને બધા 6 છે, તો પોઈન્ટ પછીના બધા અંક માટે ત્યાં 0 થઈ જશે, જ્યારે અહીંયા 6 તો અહીંયા આપણે શું લખી શકશું 6. હવે 9 સામે જશે તો શું થાય x = 6/9 અને જો છેદ ઉડાડવામાં આવે તો આ થઈ જશે 3 2 6 2 3 6 અને છેદમાં 3 × 3 3 3 ઉડી જાય એટલે વધશે 2/3. તો જો અહીંયા આપણે 0.6666 નું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવ્યું તે આપણને મળે છે 2/3. તો અહીંયા આપણે જોઈએ પાછળ જો 2/3 નું દશાંશ સ્વરૂપ આપણને એ જ મળ્યું હતું 0.6666. જો આવું મળતું હોય તો આપણો જવાબ સાચો, બાકી ખોટો. હવે આને આપણે ધ્યાનમાં લઈએ થોડી વાર માટે. અહીંયા હતા 0.8, એના બદલે આપણે ખાલી લખીએ 0.6, તો આને લખી શકાય 6/10. પણ અહીંયા હતા 0.6666 અનંત સુધી, એટલે કે એને લખી શકીએ 0.612. તો જો 0.612 એનું આપણને પીના છેદમાં ક્યુ સ્વરૂપ કેવું મળે છે 6/9, તો આની જગ્યાએ લખી શકાય 6/9. તો યાદ રાખવું જો 0.612 વગરનું હોય તો છેદમાં 10 મળે છે, અને જો 12 વાળું હોય તો છેદમાં કેટલા આવશે 9. આ અગત્યનું પરિણામ છે, આને ભૂલવાનું નથી. આપણે વ્યાપક રીતે આવા પરિણામની ચર્ચા કરીએ તો જો 0.A એટલે કોઈ પણ એક જ અંક પુનરાવર્તન થતો હોય તો 0.A12 એટલે એના છેદમાં 9 જવાબ મળશે. જો 0.AB એટલે બે અંકનું પુનરાવર્તન થતું હોય તો AB બંને ઉપર 12 હોય તો આના બરાબર લખી શકાય AB/99. એ જ રીતે જો 3 અંકનું પુનરાવર્તન થતું હોય ABC/999, જેટલા અંકનું પુનરાવર્તન થશે એટલે કે જેટલા આંકડા ઉપર 12 હશે એટલા જ છેદમાં 9 આવશે, પણ કન્ડિશન એપ્લાયડ, આગળ 0 હોવો જોઈએ, પછી પોઈન્ટ હોવો જોઈએ અને પોઈન્ટ પછીની બધી જ સંખ્યાઓ ઉપર 12 હોવો જોઈએ. જો અહીંયા 0.123 23 ઉપર 12 હોય તો આના માટે આ પદ્ધતિ લાગુ પડતી નથી, જે તમે ધોરણ 9 માં ભણી ગયા છો. હવે 0.9 ની ઉપર 12 હોય તો શું થશે, 9/1 એક જ અંક ઉપર 12 છે એટલે 9 9 9 2 ઉડી જશે એટલે જવાબ બચશે 1. 0.912 માં શું આવશે 1. 0.99 ની ઉપર 12 હોય તો 99/99 = 1. ખાલી જો અહીંયા 9 9 જ આવતા હોય તો આ બધામાં જવાબ 1 જ મળશે. ત્યાર પછી 0.09 અને 0 અને 9 બંને ઉપર 12 હોય તો અહીંયા અંક 1 જ નથી,
ધ્યાનથી જોજો, ઝીરો છે અને નવ છે, તો ઉપર આવશે ઝીરો નવ, છેદમાં બે અંક છે એટલે બે નવડા, એટલે અગિયાર નો નવાણું થાય, એટલે આ થશે એક ના છેદમાં અગિયાર. ઝીરો ઉપર બાર હોય તો ઝીરો ને પણ ગણતરીમાં લેવો. અહીંયા આપણને આ વ્યાપક પરિણામ મળે છે બધા, જેનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યાએ કરી શકો. પણ હવે પ્રશ્ન એ થાય કે જો આવી સંખ્યાઓ હોય તો એના માટે શું કરવું. આ બધી આપણે ચર્ચા જે કરી એ ડાયરેક્ટ આપણને પરિણામ મળે છે એના માટે કરેલ છે, પણ જો પેલા પ્રકારની સંખ્યા હોય તો એના માટે આપણે શું કરશું. માની લ્યો કે આપણી પાસે સંખ્યા છે 2.12 ની ઉપર 12, તો આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં છે એમાંથી પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં જવું હોય તો આ જ રીતે કરી શકાય, પણ મોંઘું પડે. ગણિતમાં મોંઘું કામ કરાય નહીં, સસ્તું કરાય. તો એના માટેની એક મેથડ તમે નવમા ધોરણમાં ભણી ગયા છો. શું કરવાનું આવે છે આમાં? તો પેલા જે સંખ્યા આપેલ છે પોઈન્ટ અને બાર સિવાયની એને અંશમાં જેવી છે એ જ રીતે લખી નાખ્યું, એટલે 212. પછી માઇનસ 12 વગરની સંખ્યા કઈ છે? તો 12 વગરની સંખ્યા છે 2, તો 2 ને આપણે આમાંથી બાદ કરવાના. હવે છેદમાં, તો છેદમાં આપણે વાત કરેલ છે, જો જેટલા આંકડા ઉપર 12 હોય એટલા જ નવડાને છેદમાં રાખવા. તો આમાં કેટલા આંકડા ઉપર 12 છે? 2, તો 2 9 છેદમાં આવશે. પછી એ સિવાયનું છેદમાં શું આવશે? ₹200 ભાગ્યા 99 કેલ્ક્યુલેટર હોય એને ન અડાય. શું કરાય? 100 નો ઘડિયો આપણને આવડતો હોય છે, 99 100 ની નજીક છે, તો 100 100, 100 2 200, તો એની નજીક આવી ગયું. 100 3 માં 300 એટલે આગળ વ્યાજ છે, 2 ભાગાલે ક્યાં 2, 9 2 18 નો આઠડો વધી પડી 1, 9 2 18 ને 1 19, કેટલા વધશે અહીંયા 2 1 12. હવે શું કરશું? હવે અહીંયા ભાગ આવતો નથી, તો અહીંયા પોઈન્ટ આવશે, ઉપરથી ઉતારીએ 0, 99 1 99, કેટલા વધશે અહીંયા 1, પછી 11 માંથી 2 જાય તો 9 જાય તો 2 આવશે. હવે ઉપરથી પાછો 0 ઉતારીએ એટલે જો પાછા 210 આવ્યા, તો ક્યાં ભાગ આવશે? 99 2 198, કેટલા વધ્યા પાછા 12, ઉપરથી 0 ઉતારીએ ક્યાં ભાગ આવશે? 99 1 99. શું થયું? પુનરાવર્તન થયું. આ જ પુનરાવર્તન ચાલુ જ રહેશે, એટલે આ મેળવું શું? જો 2.12 12 12 12, તો એ સંખ્યા તો આપણી પાસે હતી, એનો મતલબ એમ કે અહીંયા જે જવાબ મળે છે એ સાચો મળે છે. તો કરવાનું શું છે? જો તમને પાછું એક બીજું ઉદાહરણ લઈને સમજાવી દઉં. માનો કે આપણને આપ્યું છે 3.15 ઉપર 12, તો અહીંયા શું કરવાનું? પહેલા તો જેવી સંખ્યા આપેલ છે રાબેતા મુજબ એવી ને એવી લખી નાખવાની, 315 પોઈન્ટ અને 12 સિવાયની, માઇનસ 12 વગરનો જે અંક હતો એને માઇનસ કરવાનો, એટલે માઇનસ 3 છેદમાં કેટલા અંક ઉપર 12 છે? 2, તો છેદમાં 2 નવડા. શું મળ્યું આપણને અહીંયા? 312 છેદમાં 99. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, બાકી જેવું છે એમ રહેવા દેવાનું. હવે આ સિવાયનું હજી એક ઉદાહરણ આપણે આવું જોઈ શકીએ. માનો કે આપણને આપ્યું છે 4.312, 12 માત્ર 12 ઉપર જ છે, તગડા ઉપર નથી. તો જો આના કરતા આમાં થોડોક ફેરફાર હતો, આના કરતા હજી આમાં થોડોક ફેરફાર છે, તો હવે આમાં શું કરી શકાય? તો પેલું કામ તો આપણે રાબેતા મુજબનું અહીં જેવું લખ્યું હતું એ જ રીતે પેલા આખી સંખ્યા લખી નાખવાની, 4312 માઇનસ 12 વગરની સંખ્યા, 12 માં
બાર ની અંદર જ હતા, એ સિવાયનું કોણ છે? ચાર અને ત્રણ પણ પોઈન્ટ ને લેવાનો નથી, એટલે તેતાલીસ છેદમાં કેટલા અંક ઉપર બાર છે? બે, તો બે નવડા. પણ અહીંયા બાર ની આગળ પોઈન્ટ પછી બીજું કશું હતું જ નહીં, અહીંયા છે જો કોણ છે? ત્રણ. તો આવા કેટલા અંક છે બાર વગરના પોઈન્ટ પછીમાં? તો કે એક જ. તો છેદમાં એક ઝીરો મૂકવાનો. જો બે અંક હોત તો બે ઝીરો મૂકવાના, ત્રણ અંક હોત તો ત્રણ ઝીરો મૂકવાના. હવે એનું સાદુરૂપ તમને બે ને આવડે, પણ હું નહીં કરું, તમે કરશો. આ જ રીતે તમે બીજા ઉદાહરણ ચેક કરી શકો, આનું સાદુરૂપ આપીને ભાગાકાર કરતા પાછું આ પરિણામ મળે છે કે નહીં એ પણ આપણે ચેક કરી શકીએ. તો આ આપણે જે ચર્ચાઓ કરી બધી ખૂબ જ અગત્યની છે, અને દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું મળે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, શાંત મળે છે કે અનંત આવૃત મળે છે. તો હવે આપણે એની પણ વાત કરી લઈએ કે શાંત ક્યારે મળે અને શાંત ક્યારે ન મળે. કોઈ પણ પી ના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા આપેલ હોય, જેમ કે પાંચ ના છેદમાં ત્રણ, ચાર ના છેદમાં પાંચ, દસ ના છેદમાં આઠ, પંદર ના છેદમાં સાત, એકવીસ ના છેદમાં પચીસ, આ સંખ્યાઓને જોતા જ તમે ડાયરેક્ટ કહી શકો કે આમાંથી કયું સ્વરૂપ શાંત હશે અને કયું સ્વરૂપ શાંત નહીં હોય. પણ કઈ રીતે? તો જો પેલામાંની વાત કરું, અહીંયા છેદમાં પાંચ છે, એની પહેલા હું તમને એક વાત એ કરી દઉં, જો આપણને 0.8 આપેલ હોય તો આને સીધું લખી શકીએ 8 ના છેદમાં 10. એ જ રીતે જો 7 ના છેદમાં 10 કે 100 આપ્યા હોય, આને આપણે p ના છેદમાં q માંથી દશાંશમાં લઈ જવા હોય તો આને કેમ લખી શકાય? 0.07. તો જો આ સ્વરૂપ શાંત મળે છે. પછી 8 ના છેદમાં 10 આપણે લીધા તો આનું સીધું સ્વરૂપ શાંત જ દેખાય. જો છેદમાં એકડો 000 આવી સંખ્યાઓ હોય તો એને સીધું શાંત બનાવી શકાય. તો જે જે સંખ્યાઓને આ સ્વરૂપમાં લખી શકતા હોય એ બધી સંખ્યા શાંત હોય, જો ના લખી શકતા હોય તો એ બધી સંખ્યા અનંત આવૃત હોય. અહીંયા ચારના છેદમાં પાંચ છે, તો છેદને આપણે આવું કોઈ પણ સ્વરૂપ બનાવી શકતા હોય તો એ શાંત સ્વરૂપની સંખ્યા મળશે. છેદમાં બે છે, તો યુક્લિડભાઈ એક વખત એવું કહીને વ્યા ગયા કે અંશ અને છેદમાં સરખી પ્રક્રિયા કરતા પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. તો હું અંશ અને છેદને બે વડે ગુણાકાર કરું તો પરિણામ 4 ના છેદમાં 5 હતું એનું એ જ રહેશે, કેમ કે જે બે બે ઉડાડ્યો તો પાછું આ જ મળશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. પણ આપણે અહીં આગળ પ્રક્રિયા કરીએ, ઉપર થશે 4 2 8, છેદમાં થશે 5 2 10. આ સ્વરૂપ આના જેવું મળે છે, જો છેદમાં એક ની પાછળ ઝીરો વાળું, તો આને સીધું ફેરવી શકાય 0.8. તો આ સ્વરૂપ આપણને શાંત મળે છે. એ જ રીતે અહીંયા વાત કરીએ 10 ના છેદમાં 8 અને 0.8 ના લખાયો, અને આપણે જો છેદ વેળો હોય તો ઉડાડી શકીએ, અહીંયા થશે 5 2 10, અહીંયા થશે 4 2 8, બે બે નીકળી ગયા, વધુ શું? 5 ના છેદમાં 4. આનો ભાગાકાર કરો, અથવા તો જો છેદમાં આપણે ઝીરો વાળું બધું લઈ આવી શકતા હોય તો આપણે એને સીધું શાંત બનાવી શકીએ. તો છેદમાં બધું ઝીરો વાળું લઈ આવવું હોય તો કઈ રીતે લઈ આવી શકાય? 4, 4 નો ગુણાકાર એવી કોઈ સંખ્યા સાથે કરી શકાય જેનાથી આ પ્રકારના સ્વરૂપ મળે? તો જો 25 400 થાય. તો આપણે અંશ અને છેદને 25 વડે ગુણાકાર કરીએ તો છેદમાં મળે છે 100. 25 5 125, તો આનું શું થઈ જશે? 1.25. તો આનું સ્વરૂપ પણ શાંત મળે છે. હવે આની વાત કરીએ, જો 21 ના છેદમાં 25, તો 25 ને 4 વડે ગુણીએ તો 100 થાય. તો અંશ અને છેદ બંનેને 4 વડે ગુણી શકાય, છેદમાં થશે 100. 21 4 84. તો હવે આને ફેરવવું હોય તો શું થશે? 0.84. તો આ બધા સ્વરૂપ એવા હતા જેને આપણે સીધા છેદમાં ઝીરો વાળી સંખ્યામાં ફેરવી શકીએ છીએ. પણ અહીંયા લખેલ છે 5 ના છેદમાં 3, 3 ને કોની સાથે ગુણીએ તો એમાં છેદમાં ઝીરો વાળું પદ આવશે. તો જો એવી કઈ સંખ્યા જ નથી કે જેને ગુણાકાર કરતા
છેદમાં 10, 100, 1000 કે આવી કોઈ સંખ્યા મળી શકે તો આનું સ્વરૂપ ક્યારેય શાંત મળશે નહીં. ચેક કરી લેવું, અહીંયા છેદમાં 7 છે. 7 ને કોઈ પણ સંખ્યા વડે ગુણી ના શકાય, જેની મદદથી આપણે આને શાંત બનાવી શકીએ. એટલે કે છેદમાં 10, 100, 1000 આવી સંખ્યા જો લઈ આવી શકતા હોય તો જ એ સંખ્યા શાંત મળે, બાકી ક્યારેય શાંત મળશે નહીં. તો આ પણ સંખ્યા શાંત નથી. તો આની ઉપરથી આપણે ડાયરેક્ટ કોઈ પણ સંખ્યાને જોઈને કહી શકીએ કે એનું સ્વરૂપ શાંત છે કે નથી. તો છેદમાં આપણે વાત આવી કરેલ છે કે 10, 100, 1000, 10,000 જો આમાંથી કોઈ સ્વરૂપ હોય તો એનું સ્વરૂપ શાંત હોય. પણ આ બધી સંખ્યાઓ એના અવયવ પાડીએ તો શું મળે? જો 10 એટલે 2, 5, 10, 100, 25, 4, 100 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, 25, 4. આને આપણે ફેરવીએ તો 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન, 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. જો આ બધાના અવયવમાં બગડો અને પાંચડો બે જ છે, પછી ઘાત ગમે એવી હોય, ગમે એવી મતલબ પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ, ઋણ નહીં. આ ધ્યાન રાખવું, ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યામાં. હવે જો પૂર્ણમાં તો 0 આવે, તો 0 કઈ રીતે? તો મેં પેલા એ લીધા હતા 4 ના છેદમાં 5, એનું સ્વરૂપ જો શાંત મળ્યું હતું. જે સંખ્યા શાંત સ્વરૂપની હોય ને એના છેદમાં બગડો, પાંચડો અથવા તો બેમાંથી એક જ હોય, તો એ પાંચડો છે. તો 5 ની 1 ઘાત છે તો બગડો છે જ નહીં. તો બગડો લખવો હોય તો એને આમ લખી શકાય 2 ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય, જેની વાત આપણે કરી ગયા. તો 2 ની 0 ઘાત છે, 5 ની 1 ઘાત છે. 0 આવ્યો તો 0 જેમાં આવશે, પૂર્ણ સંખ્યાની અંદર આવે. તો જેના છેદમાં માત્ર 2, 5 હોય, ખાલી 2 હોય અથવા તો બંને હોય, તો આપણે એને શાંત સ્વરૂપમાં ફેરવી શકીએ. આ સિવાય જો કોઈ સંખ્યા આવતી હોય તો એને શાંત સ્વરૂપમાં ફેરવી શકાય નહીં. વ્યાપક રીતે આપણે આવું કહી શકીએ. જો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાંથી બે સ્વરૂપ જે આપણે જાણીએ છીએ, શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત સ્વરૂપ ક્યારે મળે? શાંત સ્વરૂપ ક્યારે મળશે? જ્યારે છેદમાં 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત વાળું સ્વરૂપ હોય, એટલે 2 અને 5 સિવાયનું કોઈ પદ આવતું ના હોય, પણ ઘાત mn આપણે હમણાં વાત કરી એ રીતે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે આપણે આમ લખી શકીએ mn પૂર્ણ સંખ્યા છે. હવે આવું હોય તો જ એનું સ્વરૂપ શાંત મળે, જો આવું ના હોય તો એ અનંત આવૃત સ્વરૂપ હોય. અનંત આવૃત એટલે કે છેદમાં 2 અથવા 5 સિવાયનો કોઈ અવયવ હોય, 2 અથવા 5 અથવા તો 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા જો છેદમાં આવતી હોય તો એનું સ્વરૂપ અનંત આવૃત જ મળશે, અન્યથા શાંત જ હોય જો આવું મળશે તો. હવે આ બધી માહિતીના આધારે આપણે સ્વાધ્યાય 1.4 ની ચર્ચા કરશું.